सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराज्ञनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने यथी जय स्वामी नारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचैतन्य सागर ग्रंथ नी अंदर पोर चौथो ने तरंग 51 मां छेल्ले एम कथा लखे छे के लोया गामना प्रेमी हरिभक्तो ભગવાન શ્રીહરિને લેવા માટે સુખભાદર નદીના કાંઠે આવ્યા, ત્યાંથી લઈ ગયા। લોયા ગામના ભક્તો ઘણા પ્રેમી છે। ત્યાર પછી સ્વામીએ લોયા ગામના ભક્તોને અનુસરીને આપણને સર્વને ઉપદેશ આપ્યો કે જેને જેના ઉપર હેત હોય એને એના માટે કરવું કાંઈ કઠણ પડતું નથી। જીવ જેને પોતાનું જાણે છે અનુસરખું હોય તો પણ મેરું સમાન લાગે છે, બીજાનું મેરું સમાન હોય તો અનુ જેવું લાગે છે। રુચિ વિના કોઈ વસ્તુ ક્યારેય પણ ટકતી નથી। માઈક માટે કોઈનો ઉપદેશ કરવો પડતો નથી, અમાઈક માટે સત્શાસ્ત્રો અને સદગુરુઓ ઉપદેશ આપે છે। લક 84ની અંદર ભટકવાનું થાય છે, છતાંય જીવ જાગતો નથી, એને જગાડવા માટે ભગવાન શ્રીહરિનું વિચરણ છે। આવી સ્વામીએ છેલ્લે વાત કહી હતી ત્યાંથી આગળ પૂર ચોથું તરંગ 51 એની 12મી કડીથી આગળ કથા શરૂ થાય છે। हरिजन को सुख दे नहित घर घर फिरत जाई श्रीहरु सब संत ही सो सुख अधिक कहाई श्रीहरि अरु सब संत ही सो सुख अधिक कहाई संत समागम समही और सुख न कोई અક્ષરધામ સે યહી અધિક જાનત સુધ મતી જોઈ અક્ષરધામ સે યહી અધિક જાનત સુધ મતી જોઈ। હરિભક્તોને સુખિયા કરવા માટે શ્રીહરિ અને સંતો ઘેર ઘેર જઈને વિચરણ કરતા। શ્રીહરિ અને સર્વે સંતો તે જ સર્વથી અધિક સુખ છે, અને તે જ્યારે પોતાને ઘેર આવે ત્યારે ભક્તોને માટે અધિક સુખ કહેવાય જ તો। આધારાનંદ સ્વામી લખે છે કે ભગવાન અને ભગવાનના સંતો એ જ જીવાત્માને સુખ છે। ગુણાદિતાનંદ સ્વામીએ પ્રકરણ 2ની અંદર પોતાની વાતોમાં એમ કીધું, સારામાં સારું શું છે અને ભૂંડામાં ભૂંડું શું છે। સ્વામી કે સ્વામી હુતા હતા અને સ્વામીએ સીધો જ પ્રશ્ન પૂછ્યો, ત્યારે સભાની અંદરથી કોઈએ જવાબ ના આપ્યો, ત્યારે સ્વામીએ કીધું, સારામાં સારું તો આ મહારાજ અને આ સાધુનો યોગ થયો, આ સારામાં સારો છે, આનાથી સારું કાંઈ સમજવાનું નથી, આ સારામાં સારું। અને ભૂંડામાં ભૂંડું એ આ મહારાજને આ સાધુમાં મનુષ્ય ભાવ આવે એ ભૂંડામાં ભૂંડું છે। એટલે કોઈ આપણને પૂછે કે તમારી માટે આ જગતમાં સુખ કયું, આપણને જ્યારે કોઈ કે કેમ છો સુખિયા છો, હા બસ મહારાજની દયા છે, કઈ દયા,
હવે વિચારવાનું છે કે શાસ્ત્રમાં લખેલી જે દયા છે એને આપણે સ્વીકારીએ છીએ, કે આપણે જ્યારે કોઈને એમ કહીએ છીએ કે આપણે બહુ સુખિયા છીએ ત્યારે આપણું ઘર સરસ હોય, દીકરા પરિવારો સરસ હોય, ગાડીઓ સરસ હોય, રૂપિયે ટકે સુખી હોઈએ, એને આપણે એવું કહીએ છીએ કે મહારાજની દયા છે, કે એને આપણે એમ કહીએ છીએ કે મહારાજ અને આ ભગવાનના આવા સંતો મળ્યા એટલે હું સુખીયો છું? કયું સુખ આપણે જાણીએ છીએ એ દરેક મુમુક્ષુએ પોતાના હૃદયની અંદર તપાસ કરવાનો છે, કે આ ભગવાનને આ સાધુનો યોગ થયો એને હું સુખ માનું છું, કે સુખ મારા ધંધા, બિઝનેસો, જોબો, મકાનો, ગાડીઓ, દીકરાઓના લગ્ન સારી રીતે થઈ ગયા એને સુખ માનું છું, એને ભગવાનની દયા માનું છું? કારણ કે અહીં તો સ્વામી એમ કહે છે કે ભગવાન અને ભગવાનના સંતો તે જ સર્વથી અધિક સુખ છે. જ્યારે પોતાને ઘેર આવે ત્યારે ભક્તોને તો અતિ આનંદ થાય, ભગવાનના સાધુ મારે ઘેર ક્યાંથી, એમ ગ્રહસ્થને આનંદ થવો જોઈએ. ભગવાન આવે, ઠાકોરજી લઈને જ્યારે સંતો આવે ત્યારે ગ્રહસ્થ આશ્રમની અંદર રહેલા ભગવાનના ભક્તને અતિશય આનંદ થવો જોઈએ કે મારે ઘેર આજે મારું સુખ આવ્યું. સંતોના સમાગમ જેવું બીજું કોઈ સુખ ન કહેવાય, તે સુખ તો અક્ષરધામના સુખ કરતાં પણ અધિક છે. જે શુદ્ધ બુદ્ધિવાળા હોય તે જ તેને જાણી શકે છે. એક બાજુ પર અક્ષરધામમાં જવાનું કીધું હોય અને એક બાજુ પર જો સંતનો સમાગમ મળતો હોય તો સંતનો સમાગમ કરી લેવો જોઈએ, એ અધિક છે. કારણ કે અક્ષરધામની અંદર ગયા પછી પણ કેટલી સમજણની શુદ્ધિ કરવી પડતી હોય છે, જો કાચી સમજણ રહી ગઈ હોય તો. ત્યાં પણ ગોપાળાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી જેવા મહામુક્તો નિત્ય અક્ષરધામના જે નીચેના લેવલના મુક્તો છે એને નિત્ય ઉપદેશ આપે છે. ત્યાં એ મૂર્તિનો મહિમા કહે છે. ત્યારે જે નીચે રહેલા મુક્તો છે એને ઉપર જવા માટેની ઈચ્છા થાય છે, મહામુક્તો ઉપદેશ આપે ત્યારે. પણ એ મહામુક્તો આ પૃથ્વી પર આવેલા હોય એના થકી જો ઉપદેશને ગ્રહણ કરી લે તો અહીં આગળ જે કામ એક કલાકમાં પતે એ ત્યાં એક યુગ પૂરો થાય ત્યારે પતે. જે વસ્તુ અહીં સમજવાની અંદર જેટલી સહેલી પડે એના કરતાં ત્યાં સમજવી અતિ કઠિન પડે, સમયગાળો લાંબો લઈ લે. ધામમાં ગયા પછી જે વાત સમજવાની છે એ અહીં જેટલી સહેલાઈથી સમજાઈ જાય એટલી ન્યાહમતતા વાર લાગે. અહીં આગળ સિદ્ધ કરવું બહુ સહેલું છે, પરંતુ પ્રોબ્લેમ એ છે કે અહીં આગળ જીવ ગાફલપણે રહે છે. સિદ્ધ કરવાનું છે આ, એની જગ્યાએ બીજું સિદ્ધ કરવામાં માંડ્યો છે. કરવું પડે અને કરે છે એ વાત નોખી છે, પણ એની અંદર જ ડૂબ્યો રહે છે, આ બાજુ જવાની ઈચ્છા જ નથી થતી, એની ભૂલ છે. માટે અહીં કહે છે કે સંતનો સમાગમ જેવું બીજું કોઈ સુખ ન કહેવાય, અક્ષરધામના સુખ કરતાં પણ એ અધિક છે. પણ શુદ્ધ બુદ્ધિવાળા સિવાય આ બીજાને સમજાતું નથી. મનુષ્ય બુદ્ધિ જ્યારે શુદ્ધ થાય, મનુષ્યની બુદ્ધિ જ્યારે શુદ્ધ થાય, સંત સમાગમની કેટલી તાકાત છે. રામજી સરસોદ ગામના રામજી પટેલ હતા અને એ ગામની અંદર સંતો જ્યારે ગામડા ફરતા જાય છે સરસોદ ગામની અંદર અને પોતે બીમાર હોય છે, એક વખત તો એને બીમારીની અંદર લેવા માટે જમદૂતો આવ્યા છે. જમદૂતો આવ્યા, જમદૂતો આવી એને એક વખત તો ઠમઠોર્યો, પણ તોય એનો આત્મા નીકળ્યો ને એક વખત એને દર્શન થઈ ગયા. નિમાળ દેશની અંદર આ ગામ આવેલું છે. પછી જમદૂતો પાછા ગયા, આ બીમાર હતો, એને મંદવાડ થયેલો એટલે એને મટાડવા સારું એને ઘણા બધા ઉપાયો કરેલા રોગ મટે એટલે, પરંતુ એનો રોગ કોઈ રીતે મટ્યો નહીં. દેવી દેવતાઓની પૂજા પણ બહુ કરી તોય રોગ મટ્યો નહીં, બહુ માનતાઓ કરી તોય રોગ મટ્યો નહીં, બહુ સાધુ સંન્યાસીઓને જમાડ્યા તોય રોગ મટ્યો નહીં, રોગ ઉપરથી વધવા માંડ્યો. ત્યારે એક વખત એનું કોઈક એવું પાછલું પુણ્ય હશે એના કારણે એને ત્યાં ભગવાન સ્વામિનારાયણના સંતો જઈ પહોંચ્યા.
સ્વામિનારાયણના સંતો ગયા એટલે આ રામજી પટેલે પોતાનું દુઃખ કીધું કે હે મહારાજ, હું તમારે શરણે છું, મારું દુઃખ દૂર કરો. સંતોને કીધું, સાધુએ કહ્યું અમે કહીએ તે નિયમ ધારો એટલે તમારું બધું દુઃખ મટી જશે. અમે કહીએ એટલા નિયમ લો, તમારે દુઃખ છે જતું રહે. એમ કહીને એના હાથમાં પાણી દઈને વર્તમાન ધરાવ્યા અને કહ્યું કે તારો દેહ તો રહે કે ના રહે, પણ તારું કલ્યાણ જરૂર થાય. તારે તો દુઃખ જ દૂર કરવું છે ને. ઘણીક વખત એવું થાય, જોયા છે એવા કિસ્સાઓ, કે પ્રાણ છૂટતા ન હોય, શરીરમાં એટલું બધું દુઃખ, એટલું બધું રીબાતો હોય આત્મા. મહારાજના નખ કેશનું જળનું પાણી જીભ ઉપર મૂકો અને આઈસીયુમાંથી પ્રાણ નીકળતા ના હોય, નીકળી ગયા હોય, અરે એની ને એની અંદર દુઃખી થતા હોય, ઘણી વખત ગનાને બધું જ ઝાડા પેશાબ બધું ખાટલામાં થઈ જતું હોય, ખવાતું ના હોય, પ્રાણ નીકળતાય ના હોય, ત્યારે સેવા તો કરવાવાળા કરતા હોય પણ દરેકને જોઈને દુઃખ થતું હોય કે આ કેટલા દુઃખી થાય છે. અને ત્યારે મહારાજના નખ કેશનું જળ એવાની જીભ ઉપર મૂકવામાં આવે, મોટા પુરુષ દ્વારા અપાયેલું, કેટલાય ધામમાં જતા રહ્યા દેહ છોડીને. તો એ સુખી થયા કે દુઃખી થયા? સુખી થયા. સંતોએ કીધું કે જીવાડવું કે તને ધામમાં લઈ જવો એ અમને ખબર નથી, તારો દેહ રે કે ના રે, પણ તારું દુઃખ ચોક્કસ દૂર થાય. દેહમાં રે તો પણ તારું દુઃખ દૂર થાય અને દેહમાં ન રહે તો પણ તારું દુઃખ દૂર થાય, કારણ કે તું સ્વામિનારાયણનો આશ્રિત થયો છે. રામજી પટેલે સંતોમાં વિશ્વાસ રાખીને વર્તમાન ધરાવ્યા, ભગવાન સ્વામિનારાયણનું ભજન શરૂ કર્યું અને જ્યાં સ્વામિનારાયણનું રટન શરૂ કર્યું, થોડાક દિવસે એના દેહનો અંત આવ્યો અને શ્રીજી મહારાજ એને તેડવા પધાર્યા. સત્સંગી થોડાક દિવસનો, મરણ પથારીએ પડેલા સત્સંગીને લેવા માટે પણ શ્રીજી મહારાજ આવે એની દયા જો. આજે જ સવારે ભક્ત ચિંતામણીનું 154મું પ્રકરણ વાંચતા હતા, તેમાં આવેલું કે બિંદાની કાકી હાવ કુસંગી, આખી જિંદગી ગાળો દીધી કે સહજાનંદ આવો ને સહજાનંદ આવો ને સહજાનંદના સાધુ આવા ને બિંદો આવો, અંતકાળે મરી ગયા પછી જમદૂતોએ એના શરીરમાંથી જીવ કાઢ્યા પછી ઓલા જમદૂતો કે આ ભગવાનને ભગવાનના સંતો ભક્તોને બહુ ગાળો દીધી તે એમ કહી, અને જ્યાં એને ઠમઠોરે ત્યાં એને એમ લાગ્યું કે આ જમદૂતો કહે છે કે ભગવાન એટલે હોવા જોઈએ, અને ત્યારે મરણ પથારીએ ત્યાં પોકારે કે હે મહારાજ, જો તમે સાચા ભગવાન હો તો બચાવો. મહારાજ આવી ગયા. આખી જિંદગી ગાળો દેવાવાળાને પણ બચાવવા મહારાજ આવે, પોકારે તો, પોકારે તો. રામજી પટેલનો થોડોક બીમારીનો સત્સંગ, એની અંદર પણ એને લેવા માટે મહારાજ આવ્યા. શ્રીજી મહારાજ તેડવા પધાર્યા, સાધે સાથુઓને લાવ્યા, રડમાં એક વાડીએ આવીને ઉતર્યા. માણસો પૂછવા લાગ્યા કે તમે કોણ છો, ક્યાં જાઓ છો, આટલા બધા કેમ આ ગામમાં હમાશો, તમે તો હજારોની સંખ્યામાં છો, અમારું ગામ તો હાવ નાનું ખોબલા જેવડું છે. ત્યારે મહારાજે કહ્યું અમે સ્વામિનારાયણ છે અને અમે હમણાં વાડીએ જ રહેશું, એમ કહીને ત્યાં રહ્યા. અનંતજીઓને દર્શન દીધા અને રામજીને ઘેર પધાર્યા. રામજીને ઉઠીને મહારાજને પગે લાગ્યો અને બહુ આનંદ પામ્યો. હવે એ તો ઓળખતો નહોતો મહારાજ કેવા છે, કારણ કે એને તો જોયા જ નથી. પણ જે સંતે વર્તમાન ધરાવ્યા હતા એ સંત પણ ભેગા આવેલા હતા મહારાજની આરે. એટલે એ સંતે કીધું કે મેં તમને કીધું હતું ને કે તમારો દેહ રે કે ના રે, પણ દુઃખ દૂર થાય જો આ ભગવાન સ્વામિનારાયણ તમને લેવા આવ્યા. અને મહારાજે કહ્યું રામજી તું અમારી સાથે ચાલ. તરત રામજી એ દેહ છોડ્યો ને અક્ષરધામમાં ગયો. ગામના માણસો બોલવા લાગ્યા કે ભગવાન સ્વામિનારાયણને ધન્ય છે કે આ રામજીને આટલા દિવસના સત્સંગની અંદર ધામમાં તેડી ગયા, માટે ભગવાન સ્વામિનારાયણ સાચા છે. આમ એને ભગવાન સ્વામિનારાયણનો ગુણ લીધો. એટલે ભગવાનને ભગવાનના સંત જો એના આંગને આવ્યા તો અક્ષરધામ કરતાં પણ મોટું સુખ એને મળી ગયું. એટલે સંત મળે છે ત્યાર પછી ધામનું સુખ આવે છે. બીજું લખે છે, મનુષ્યની બુદ્ધિ જ્યારે શુદ્ધ થાય છે ત્યારે તેની રીત કંઈ જુદી હોય છે. તે પિંડ બ્રહ્માંડના માયિક સુખ માટે ક્યારેય રડતો નથી.
જ્યારે શુદ્ધ બુદ્ધિ થાય ત્યારે પિંડ બ્રહ્માંડના માયિક સુખ માટે ક્યારે રડે નહીં. ટૂંકમાં આ લોકમાં કાંઈ મળી જાય તો આનંદ ન થઈ જાય, અને આ લોકમાં કાંઈ ટળી જાય તો શોક ના કરે. આને સમજણ કહેવાય. અને સમજણ ક્યારે કળાય? મહારાજ વચનાવૃતમાં કહે, સમજણ તો આપતકાળે કળાય. કોની અંદર કેટલી સમજણ છે એની પરીક્ષા આપતકાળે થાય. આત્મનિષ્ઠાની ગમે એટલી વાતો આપણે કરતા હોઈને સાંભળતા હોઈએ, પણ 5 દિવસ લાઈટો ના હોય તો આપણી આત્મનિષ્ઠાની, અરે 5 કલાક ના હોય, હાલો ને 5 કલાક ના હોય, વિન્ટર આવ્યો હોય, બહાર સ્નો પડ્યો હોય, ખરેખરી ઠંડી હોય, અને 5 કલાક લાઈટો ગઈ, એટલે આપણી આત્મનિષ્ઠાની ત્યારે પરીક્ષા થાય કે આપણે આત્મા રૂપે કેટલા રહી શકીએ છીએ, ત્યારે પરીક્ષા થાય. જે કાંઈ આપણી અંદર છે એ બધાની પરીક્ષા આપતકાળે થાય. બ્રહ્માનંદ સ્વામી મૂડીમાં મંદિર બાંધે છે. મોના સલાટ કરીને એક વઢવાનના સારા હરિભગત એ સ્વામીને મદદ કરે છે મંદિર બાંધવામાં. ત્યાં રહીને સેવા આપે છે. પાયો ખોદાયો કે નાનો ખોદ્યો? મહારાજે દર્શન દઈને કીધું કે આટલો પાયો નાનો ના હોય. સ્વામીને કે મોટો કરો, એ મહારાજે પોતે દોર્યો એટલો ખોદાયો. કામ ધમ ધોકાળ હાલે. એમાં વઢવાણમાં કોગળિયાનો રોગ, પ્લેગ એવો રોગ, આજનો પ્લેગ કહેવાય, એમાં 1000 લોકો મરે. ત્યાં વઢવાણથી મોના સલાટ આવેલા અને તેની ઘરવાળી અને એનો છોકરો, એના 3 છોકરા, એમાં વચલો છોકરો, એ આ કોગળિયાના રોગમાં 2 પકડાયા. અને એ 2 પણ ધામમાં જવાની તૈયારીમાં. કોઈ સમાચાર મોકલ્યા મોના સલાટ ઉપર કે તમે અત્યારે બધું પડતું મૂકીને આવી જાઓ, વઢવાણમાં કોગળિયું બધાએ બધાને ગળે ઝાલ્યા છે, ઘેર ઘેર લોકો મરે છે, તમારા પત્નીને તમારો છોકરો પણ અત્યારે બહુ છેલ્લી પરિસ્થિતિમાં છે. એટલે મોના ભગતે કાગળ વાંચ્યો. એટલે બ્રહ્માનંદ સ્વામીને કે સ્વામી આવો કાગળ આવ્યો છે. તો બ્રહ્માનંદ સ્વામી કે ભગત તમે જઈ આવો, જવું પડે તમારે. હું જઈને શું કરવાનો છું? સીધો જ પ્રશ્ન કર્યો કે હું જઈને શું કરવાનો છું સ્વામી, જીવાડવું કે મારવું? એ તો સ્વામી મહારાજના તમારા જેવા સંતના હાથમાં છે. જો હું જઈશ તો એ જીવી નથી જવાના, મરેલા હશે તો અથવા મરવાના હશે તો, અને નહીં જવું તો મરી નથી જવાના. એ તો ભગવાન અને તમારા જેવા સંત જે ધારશે એ કરશે. કેવી સમજણ! બ્રહ્માનંદ સ્વામી થોડી વાર જોઈ રહ્યા, જ્યારે ભગવાન અને ભગવાનના સંતના માથા ઉપર જવાબદારી જીવ સંપૂર્ણ નાખે છે ત્યારે ભગવાનને અને સંતને એ કાર્ય કરવું પડે છે. જ્યારે કરતાપણું આપણું હોય છે ત્યારે જ ભગવાન અને સંત બે પાછા પડે છે. કામ કરવામાં ભગવાનને સંત પાછા ક્યારે પડે છે? કે આપણું કરતાપણું હોય ત્યારે. પણ જો આપણને સંપૂર્ણ કરતાપણું ભગવાનને ભગવાનના સંતનું મનાયેલું હોય તો એ કામ કરવામાં પાછા ના પડે. બ્રહ્માનંદ સ્વામી આંખ બંધ કરીને જોયું, ત્યાં તો વઢવાણમાં મોના ભગતની ઘરવાળી અને છોકરો બે જણાનો મૃતદેહ પડેલો, અને મહારાજના દર્શન થાય. સ્વામીને ધ્યાનમાં ઓલા બેના દેહ પડેલા દેખાયા વઢવાણમાં, અને મહારાજના દર્શન થાય એટલે સ્વામીએ મહારાજની હામો જોયું. એટલે મહારાજ કે સ્વામી શું કરશું? સ્વામી કે મહારાજ એમના રાખો, અને રાખો. મહારાજે બેયના આત્માને પાછા મૂક્યા, બે બેઠા થયા. પણ એ બે આત્માઓ મહારાજે જે કાઢેલા અને મહારાજ લઈ જવાની તૈયારી કરતા હતા અને સંતો તૈયારી કરતા હતા, એ બે જણાએ જોયું કે આ બ્રહ્માનંદ સ્વામીએ અમારો દેહ તો છૂટી ગયો હતો અને બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને કીધું એટલે મહારાજે અમને રાખ્યા. એમાં ઓલી બાઈ તો સમજું, પણ ઓલો છોકરો બધાને કહી વળ્યો વઢવાણમાં કે બ્રહ્માનંદ સ્વામીએ અમને જીવાડ્યા, બ્રહ્માનંદ સ્વામીએ જીવાડ્યા. એટલે બધો વઢવાણનો રાજકારભારો રાજા થાકી ગયો હતો, કારણ કે આખા ગામની અંદર જેને ઘેર જોવો એને ઘેર ઉપાડીને લઈ જઈને બાળવાના જ હોય.
બાળવાના જ હોય, ઘેર ઘેર બાળવાના, કોઈ કોઈની નનામીમાં જાય જ નહીં, કારણ કે પોતાના ઘરનું સંભાળે બીજાને ઘેર જાય, કોણે ત્યાં બેસનું ગોઠવવું એવી પરિસ્થિતિ થઈ ગયેલી આખા શહેરની. એટલે રાજાના કારભારીઓ બધા ગયા મોડી બ્રહ્માનંદ સ્વામી કે અમારે ગામ પધારો સ્વામી અને અમારે આ રોગ ટાળો. આ જ મોટો પ્રોબ્લેમ. જો જીવને ખબર પડે કે આ વચન સિદ્ધ મહાપુરુષ છે, જો જીવને ખબર પડે કે આ ધારે એમ કરી શકે એમ છે, એટલે પેલા મોટા પુરુષને છે ને માળા કરવા નવરા ના રહેવા દે જીવ, માળા કરવા માટે નવરા ના રહેવા દે. એટલે મહારાજે બહુ સરસ કીધું સંતોને, તમારે સંતો ગામડા ફરવા ગયા તો ગામના બધા કે વરસાદ પડશે કે નહીં થાય, વરસાદ થશે કે નહીં થાય. હવે સંતો નાના તે મૂંઝાય, આ બધા જે આવે પૂછે, વરસાદ થશે કે નહીં થાય, વરસાદ થાય તો ભાઈ સ્વામિનારાયણનું ભજન કરે. સ્વામિનારાયણ મૂકો કે પહેલાં વરસાદ થશે કે નહીં થાય એ કહો, જો થવાનું હોય તો ભજન કરીએ, નહીં તો શું. અને ત્યારે ગામડા ફરીને મહારાજ પાસે આવ્યા. મહારાજને કે પ્રભુ આવું ધર્મ સંકટ થાય છે, બધા પૂછે છે થશે કે નહીં થાય. મહારાજ કે એવું તમારે કહેવું કે વરસાદ થશે કે નહીં થાય એવું જોવાનું અમને મહારાજે શીખવાડ્યું નથી, પણ એટલું ચોક્કસ કીધું છે કે જો શિક્ષાપત્રીને પાડશો તો વરસાદ થશે તોય સુખી થશો, નહીં થાય તોય સુખી થશો, અને શિક્ષાપત્રીને નહીં પાડો તો વરસાદ થશે તોય દુઃખી થશો અને નહીં થાય તોય દુઃખી થશો. ભગવાને પોતાના સંતોને ઐશ્વર્ય અને પ્રભાવશાળી ચોક્કસ બનાવ્યા છે, પરંતુ કેવળ ઐશ્વર્યનો જ પ્રયોગ કર્યા કરવો, કેવળ આ લોકનું આપી આપીને જીવને એવો સકામ બનાવી દેવો, એવો ભગવાને સંતોને એની માટે નથી ઘડ્યા. સંતોના 30 લક્ષણો જો શ્રીમદ ભાગવતમાં, સંતોના 64 લક્ષણો શ્રીમદ સત્સંગી જીવનના સત્પુરુષના લક્ષણ, એમાં કોઈ જગ્યાએ એક લક્ષણમાં એવું ના લખ્યું કે વરસાદ ના પડતો હોય ને વરસાદ જે પાડી દે ચમત્કાર બતાવે. 64 લક્ષણો સત્પુરુષના કે જેના પગલે પગલે તીર્થ જન્મે, જેને સત્પુરુષ કહેવાય. કોને સત્પુરુષ કહેવાય તો કે આ 64 લક્ષણો એને સત્પુરુષ કહેવાય. શ્રીમદ ભાગવતને પૂછો કોને સત્પુરુષ કહેવાય તો કે આ 30 લક્ષણો એને સત્પુરુષ કહેવાય. એમાં 30માં કે 64માં એક લક્ષણ એવું નહીં કે અશક્યને શક્ય કરી દે એ સત્પુરુષ, ચમત્કાર કરી દે સત્પુરુષ, એવું કોઈ જગ્યાએ લક્ષણ ના લખ્યું. આશ્ચર્ય કહેવાય. અને તોય જગત ઈચ્છે શું? જગત સત્પુરુષ કોને કે? બોલે એમ થાય, બોલે એમ થાય, વરસાદ પાડી દે, ધંધો ના ચાલતો હોય ચાલતો કર દે, માંદો હોય બેઠો કર દે, મરેલો હોય જીવતો કર દે. જુઓ તમે, આશ્ચર્યની વાત એ છે, મોટા પુરુષો કરી શકે છે, વાત નક્કી છે, કરે છે, પરંતુ આશ્ચર્ય કેવું છે કે લક્ષણ સત્પુરુષનું આવું એક પણ જગ્યાએ લખેલું નથી કે આવું કરે એ મોટા પુરુષ, એવું નથી લખ્યું. જીવને જગતમાંથી પ્રીતિ તોડાવે અને ભગવાનમાં કરાવે એ સત્પુરુષ, આવું લખ્યું છે. ઇન્દ્રિયોને અંતકરણ જેના સંગે કરીને ટાઢા થઈ જાય એ સત્પુરુષ, આવું લખ્યું છે. જ્યાં આગળ ઇન્દ્રિયો વિરામ પામી જાય એ સત્પુરુષને એ નૈમિષારણ્ય ક્ષેત્ર, આવું લખ્યું છે. પણ ઓલું તો કોઈ જગ્યાએ લખ્યું નથી. આખું વચનામૃત 262 તમે વાંચ્યા, એ 262માં કોઈ જગ્યાએ એવું આવ્યું કે મરેલાને જીવતો કરે અને બહુ મોટા વડવાનળ જેવા સત્પુરુષ જાણવા એવું આવ્યું? વર્તાલના 3જામાં 4 પ્રકારના સત્પુરુષ કીધા, દીવા જેવા, મસાલ જેવા, વીજળી જેવા, વડવાનળ અગ્નિ જેવા, એમાં કોઈ જગ્યાએ એવું લક્ષણ છે કે આ લોકનું ના હોય અને બહુ જ આપે એ સત્પુરુષ? ના. તોય પણ આશ્ચર્યની વાત એ છે કે સત્સંગ સમાજથી માંડીને સામાન્ય જગત સુધીનો દરેક જીવાત્મા મોટે ભાગે જ્યાં ચમત્કાર જોવે ત્યાં એને બહુ મોટું લાગે, બહુ મોટું લાગે, બહુ મહાન લાગે, બહુ મોટા છે એમ લાગે. અને ચમત્કાર ના જોવે, ચમત્કાર તો વાસ્તવિક, બહુ સાચી વાત કહું, ચમત્કાર તો જાદુગરી બતાવે. અને સત્પુરુષો જે છે ત્યાં ચમત્કાર તો પડે પડે થતા હોય, જોતા આવડે તો પડે પડે ચમત્કાર. આપણા આત્માને જગતમાં લપટાયેલો હોય એમાંથી ભગવાનમાં જોડી દે, આનાથી મોટો ચમત્કાર કયો?
આપણા ઇન્દ્રિયો અંતકરણ જગતમય હોય એને આખા પુરુષોત્તમય કરી દે, આનાથી મોટો ચમત્કાર કયો? આપણને જગત પ્રધાન હોય એને ગૌણ કરીને ભગવાન જ પ્રધાન કરી દે, આનાથી મોટો ચમત્કાર કયો? આ જ ચમત્કાર, આપણે પોતે જ ચમત્કાર છીએ મોટાનો. એ બસ એ જ ચમત્કાર, સૌથી મોટો ચમત્કાર જ એ છે. પણ જો આવો વિચાર કરે તો ખબર પડે. એટલે સત્પુરુષના લક્ષણો તો આવા છે. જ્યારે પિંડ બ્રહ્માંડને માયિક સુખ એની માટે જે રડતો નથી ત્યારે એની સમજણ શુદ્ધ થઈ કહેવાય. લીમડી ગામના હમણાં જ હંસરાજભાઈ સુથારની આપણે વાત કરીને, જે મેમકા ગામના હતા અને મહારાજના કહેવાથી લીમડી ગયા અને મૂળજી શેઠ કોઈ કારણસર એ ગઢપુરમાં દાદા ખાચરના કારભારી થયા હતા. કારભારી થયા એમાં મૂળજી શેઠ હતા. એ મૂળજી શેઠને ઘરવાળાએ પત્ર લખ્યો કે દીકરો બીમાર છે એટલે ઘરે આવજો, બહુ ગંભીર છે. એટલે મૂળજી શેઠે પત્ર વાંચ્યો ને પત્ર વાંચીને મહારાજને કીધું, મહારાજ આવો પત્ર છે. મહારાજ કે જવું જ પડે, તમે તો ગૃહસ્થ આશ્રમમાં છો, તમારે જવું જોઈએ. મૂળજી શેઠ કે મહારાજ તમે કહો તો જવું, અને તમે ના કહો તો ના જાઓ. મહારાજ કે ના ના જવું પડે તમારે, જાઓ જાઓ સંબંધ સાચે, અને ત્યાં જાઓ છોકરાની દવા બરાબર કરો અને સારા સમાચાર અમને દેજો. કે મૂળજી શેઠ કે સારું મહારાજ. મૂળજી શેઠ ઊભા થયા દાદા ખાચરના દરબારગઢની બહાર નીકળ્યા ને ત્યાં મહારાજ કે મૂળજી ઓરો આવી કે પાછા બોલાવે. તાર દીકરો મરી જાય તો તને કેવું થાય, દુઃખ થાય, તું રોવે ખરો? ના મહારાજ, તમે ધામમાં લઈ જતા હો તો મને શું વાંધો? તો એક કામ કરજા, ઘેલે નહીં પાછો આવતો કે તાર દીકરાને તો હું ધામમાં લઈ ગયો છું. મહારાજે એમ કીધું, જો તને દુઃખ ના થાય તો તું એક કામ કર, ઘેલે જઈને સ્નાન કરીને પાછો આવી જા, તાર દીકરાને હું ધામમાં લઈ ગયો છું. અને મૂળજી શેઠ ઘેલામાં સ્નાન કરી હસતા મોઢે નાચતા નાચતા આવી મહારાજના ચરણમાં બેસી ગયા. ઓલો કાગળ હતો એને ફાડીને નાખી દીધો. ઓલો ખેપિયો આવ્યો હતો, એક એક કેમ શેઠ આવવાના નથી તમે, સ્વામીને રજા ના દીધી? તો કે બસ મહારાજ એને ધામમાં લઈ ગયા છે, ત્યાં જે પરિવારજનો જે હોય એને કહેજો કે મહારાજે મૂળજી શેઠને ત્યાં સ્નાન કરાવી દીધું છે અને મહારાજની સેવામાં રહ્યો છું, અને અહીંયા આગળ દાદા ખાચરને ત્યાં નોકરી કરું છું, અહીં હું સેવા આપીશ, ત્યાં જે એનો વિધિ કરવાનો એ કરી દેજો. મહારાજ એટલા બધા રાજી થયા એની સમજણ ઉપર કે શું આની સમજણ છે. પહેલાં તો કીધું કે જાઓ સારા સમાચાર દેજો, અને હજુ બે જ મિનિટમાં કહે છે કે તમને કાંઈ દુઃખ ના થાય ને, દીકરો ધામમાં જાય તો તમે લઈ જાઓ, કાંઈ દુઃખ ના થાય તો ગેલે સ્નાન કરીને પાછા આવો. આ શ્રીજી મહારાજની લીલા. આને આધારાનંદ સ્વામી કહે છે, પિંડ બ્રહ્માંડને માયિક સુખ મળે કે ટળે પણ એની માટે જ્યારે ક્યારેય રડતો નથી એની બુદ્ધિ શુદ્ધ થઈ કહેવાય. ક્યારેય રડે નહીં, ક્યારેય રડે નહીં. આપણે તો નાની નાની વસ્તુની અંદર કેટલી ભગવાન આગળ અરજીઓ કરીએ કે હે મહારાજ આવું દુઃખ છે, આવો પ્રોબ્લેમ છે, આમ છે, આમ છે, આમ છે. આના દીકરાઓ મહારાજના ચરણમાં બેઠા હોય ને ધામમાં જતા રહે તોય અરજી ના કરે, બરાબર? આપણે તો મહારાજના ચરણમાં સુધી પહોંચ્યા જ નથી, તોય દૂર બેઠા બેઠા અરજી ઠેક સુધી નાખ નાખ જ કરીએ છીએ. હજુ મહારાજ એક અરજી વાંચે ત્યાં તો બીજી પડી ગઈ હોય, બીજી વાંચે ત્યાં ત્રીજી પડી ગઈ હોય. જો કે ભગવાનના ભક્તોની સમજણ બહુ સારી છે. મોટે ભાગે જોઈએ છે કે ભગવાનના ભક્તો ભગવાન પાસે એટલું બધું નથી માગતા, પણ હા સહન ના થાય ત્યારે ભગવાનને થોડું કહેવું પડે, અને કહેવું કંઈ વાંધો નથી, પણ મહારાજને જ કહેવું, બીજા કોઈને કહેવું નહીં, મહારાજને મહારાજના સંતને કહેવું. પણ સમજણ એક દિવસ આવી કરવાની છે, એટલું લક્ષ્ય બાંધી રાખવાનું કે એક દિવસ તો એવા થવું જ છે કે પિંડ બ્રહ્માંડની કોઈ પણ વસ્તુ ટળી જાય તોય પણ આપણને કાંઈ ના થાય, આવી સમજણવાળા તો થવું છે. ઉપલેટાના વેરાભાઈની કથા તો સાંભળી જ છે ને, એક વર્ષમાં 22 વ્યક્તિ ઘરમાં મરી ગયા. એકને બાળે ત્યાં બીજો બીમાર જ થયો હોય, એની દવાનો ખર્ચો કરીને એને બાળીને આવે ત્યાં એક મહિના, એક વર્ષમાં 22 એટલે કેટલા થયા, 12 × 2 = 24, એક મહિને 2નો એવરેજ પડ્યો, એક મહિને 2ની એવરેજ હતી. એકને બાળે, એકની દવા કરવાની શરૂ કરી હોય ત્યાં બીજો બીમાર પડે, એની દવા કરે ત્યાં એ જાય એટલે એના લાકડા તૈયાર કરે, ને આ ત્રીજો તૈયાર જ પડ્યો હોય ખાટલો,
અને એક હારે 22 જણ ધામમાં જતા રહે ત્યારે આખું ગામ કેલા વેરા ભાઈ આ તને સત્સંગ હદ્યો નહીં, તો કે હું હદ્યો નહીં, આ તો બધું ઋણાનું બંધનથી હતું, નવરો કર્યો, હવે ભગવાન ભજીશ, બધું જ ખલાસ થઈ ગયું. જેટલી પ્રોપર્ટી હતી બધી એ દવા દારૂને એ લોકોને અગ્નિ સંસ્કારને એની પાછળ વિધિ કરવામાં બધું ખલાસ થઈ ગયું એનું. તો પણ વેરાભાઈ પાછા ન પડ્યા. એક વર્ષમાં 22 કલ્પનાતીત છે. આપણા સત્સંગની કથાઓ અમુક તો આપણે આપણા મગજને ભેજામાં બેહેવી નથી, એને કેવી રીતે ભગવાનનો નિશ્ચય પરિપક્વ પાછો કેપ સહિત જ વર્તે, કોઈ દિવસ એનો કેફ ઉતર્યો નહીં. નહીં તો આપણે કેફ રાખીએ, હાલો એકમાં રાખીએ, બેમાં રાખીએ, ત્રણ રાખીએ, પછી ચાર પ્રસંગ બને ત્યાં સુધી કેફ રહે આપણો, પાંચ પ્રસંગ બને ત્યાં સુધી રહે. 22 પ્રસંગો એક હારી એક ઘરમાં બને એને કેમનો કેફ રહે આટલો, બોલો. એના 22માં ભાગનું આપણે જ નથી આવતું, એ લોકોને આવ્યું, એના 100માં ભાગનું આપણી પાસે કાંઈ દુખાવું આવતું નથી. માટે આવા ભક્તોની સમજણ એને વિચારી વિચારીને આપણા જીવનમાં આપણે દ્રઢ કરવી. એમની પાસે મહારાજે એટલે જ એવા ચરિત્રો કરાવ્યા છે આપણી પ્રેરણા માટે. જેમ દોર ઉપર ચાલતો નટ પોતાની દ્રષ્ટિને એકાગ્ર રાખે છે, કોઈ અન્ય સુખને માટે દ્રષ્ટિને ફેરવતો નથી, તે રીતે શ્રીહરિના ચરણકમળમાં ભમરાની જેમ ચિત્તને રાખનારો ભક્ત ક્યારેય તે ચરણકમળને ભૂલતો નથી, એક તાર હરિસ્મૃતિ રાખે છે. પેલો નટ દોરડા ઉપર ચાલતો હોય ને, નટ ચડે જેમ દોરડે જોવાય આવે આખું ગામ, નટ ન જુએ કોઈને જો જુએ તો બગડે કામ. દોરડા ઉપર હાલતો હોય એને આમ 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 છે ને અંગૂઠાને આંગળી ઉપર જ હાલવાનું હોય, આખું ગામ આમ જોતું હોય, પણ એ જો કોકને જોવા જાય ને તો એઠો આવે. એમ ભગવાનનો ભક્ત હોય ને એ ફક્ત ભગવાનની મૂર્તિ, ભગવાનનું ધામ, ભગવાન ના છૂટે ને ભગવાનના સંત ના છૂટે એ દોરી ઉપર નજર રાખે, બાકી બીજા કોઈ બાજુ પર સુખ દુઃખ જે આવે ને ભોગવી લે, કોઈ બાજુ પર નજર ના રાખે તો ઠેક પહોંચે, એમ આધારાનંદ સ્વામી કહે છે. પૂર્વે અનંત ભક્તો થઈ ગયા છે તેમની રીત સૌએ સાંભળેલી છે, પરંતુ આ વખતે જ બધા હરિભક્તો એવા થયા છે કે પૂર્વે ક્યારેય આવી રીત સાંભળી ન હતી. બરાબર સાંભળો, પૂર્વે અનંત ભક્તો થઈ ગયા છે. પૂર્વે એટલે આ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના થઈ એના પહેલા પરોક્ષના અનંત ભક્તો થઈ ગયા છે, એમની રીત બધાએ સાંભળેલી છે, પરંતુ આ વખતે બધા જ હરિભક્તો એવા થયા છે કે પૂર્વે ક્યારેય આવી રીત સાંભળી ન હતી. અત્યારના હરિભક્તોની જે રીત અત્યારની સાંભળી છે, આવી રીત પહેલા કોઈની સાંભળી નથી. નોતી દીઠી નોતી સાંભળી રે, પ્રગટાવી એવી પુનિત પુરસો તમ પ્રગટી રે. પૂર્વે આવી રીત જ નહોતી સાંભળી. ઓહો, ગાયકવાડ સરકારના દરબારની અંદર શાસ્ત્રીઓની ચર્ચા થતી હતી, શાસ્ત્રીઓ ચર્ચા કરતા હતા કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો સ્ત્રીધનના ત્યાગી સાધુઓ છે, સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્ત્રી ભક્તો એવા એવા સારધાર નિયમો પાડે છે કે એવા નિયમો આજે આ પૃથ્વી પર કોઈ પાળવાવાળા નથી, આવી વાતો થતી હતી, શાસ્ત્રીઓ વચ્ચે ચર્ચા થતી હતી. 3000 શાસ્ત્રીઓ બેઠેલા હતા, એમાં કેટલાક રામચંદ્ર વૈદ જેવા શાસ્ત્રીઓ થોડાક સત્સંગીઓ હતા, એ લોકો સત્સંગનો પક્ષ રાખીને બોલતા હતા, ઓલા સામેના તો બધા કુસંગી જ હતા. એ લોકો કે હોય નહીં કે રામા અવતાર થયો ત્યારે હનુમાનજી એક નિષ્કામી વર્તમાનને બ્રહ્મચર્ય વ્રત પાડ્યું, કૃષ્ણ અવતાર થયો ત્યારે એક ભીષ્મએ પાડ્યું, આ કળિયુગમાં તો બ્રહ્મચર્ય વ્રત પડે જ નહીં, આ તો બધું તૂત લઈને બેઠા જ સ્વામિનારાયણ, કે આટલા સાધુ ત્યાગી થયા ને આટલી ત્યાગી બાઈઓ થઈ ને અમારા હરિભક્તો આ બધો અવેરીનું વર્તમાન પાડે, પારકી સ્ત્રીને મા બેન દીકરી જેવી માને, પરનેલી સ્ત્રીને ઘણા બેનની જેમ ભાઈ બહેનની જેમ રહે છે, આ બધું તો કે સ્વામિનારાયણે ખાલી ફેલાવેલું તૂત છે, કળિયુગમાં કોઈ આવું ના કરી શકે, એમ પેલા શાસ્ત્રીઓ ઓલાની સામે આર્ગ્યુમેન્ટ કરે. ત્યાં આગળ લો કે જો સ્વામિનારાયણ ખરેખર એવા હોય તો કાંઈક પરચો બતાવો,
સ્વામિનારાયણના સત્સંગો ખરેખર એવા હોય તો પરચો બતાવો. આવી એ ગાયકવાડના શાસ્ત્રીઓના દરબારમાં જ્યારે આવી વાતો ચાલતી હતી ત્યારે ત્યાં આગળ ગોપાળન સ્વામીના 28 વર્ષના એક હરિભગત યુવાન શિષ્ય રણછોડભાઈ કરીને હતા. એ રણછોડભાઈ સીધા એ શાસ્ત્રીઓની સભાની વચ્ચે કૂદ્યા. એ કાંઈ ભણેલા નહોતા બહુ. એ રણછોડભાઈ વિપ્ર બ્રાહ્મણ હતા. એમની વચ્ચે જઈને કે સાંભળો, આ અત્યારે આ ચૂલામાં દેવતા બળે છે એને હું મારા હાથમાં લઉં છું, કારણ કે હું દ્રઢ બ્રહ્મચર્ય વ્રત પાડું છું. એમ કરીને એને દેવતા હાથમાં લીધા હડકતા. અને આખી સભામાં પેલા બધા શાસ્ત્રીઓ જે ના કહેતા હતા ના પડે એને કે લો પકડો, તમે હાલો લો તમારો હાથ ધરો. એ બધા ભાગ્યા, 3000 શાસ્ત્રીઓ બધા ભાગ્યા, દેવતા માથે નાખશે બાળશે આવે. અને રણછોડભાઈ કે લો લો લો, તમે ક્યારના મોટી ચર્ચાઓ કરો, લો પકડો. કોણ પકડે? અને પછી ત્યાં આગળ એક ધનેશ્વર કરી અને એક હરિભગત હતા, એ ધનેશ્વર લઈયા હતા લખવાવાળા. તે ધનેશ્વર લઈયો કે હું સત્સંગી છું એટલે હું સ્વામી અને ભગવાનની બધી આજ્ઞા પાડું છું, લાવો મને દેવતા તો હું ચૂલામાં નાખી આવું. બે સત્સંગી જ હતા એટલે રણછોડભાઈએ એને દેવતા આપ્યા, દેવતા લઈને ચૂલામાં નાખી આવ્યા હાથમાં લઈને ધનેશ્વર. રણછોડભાઈ કે ઉભારો હજુ શાસ્ત્રી. ઓલા શાસ્ત્રીઓ કે ના ના ઉભારો, કે ધોત્યું લીધું, ધોત્યાની અંદર દેવતા ભર્યા, હડકતા દેવતા ધોત્યામાં ભર્યા. રણછોડભાઈ કે આમ તમે એમ કહો છો કે અમે બ્રહ્મચર્ય પાડીએ છીએ એટલું નહીં, અમારા ધોતિયા બ્રહ્મચર્ય પાડે છે, કે અમારા ધોતિયાના છેડા પણ કોઈ પારકી સ્ત્રીને ક્યારેય અડ્યા નથી ક્યાં. અને ત્યારે ઓલા શાસ્ત્રીઓએ કબૂલ્યું. ગાયકવાડના દરબારની અંદર 3000 શાસ્ત્રીઓ હતા, એને એ દિવસે બોલવું પડ્યું કે સ્વામિનારાયણ ભગવાન જેવા કોઈ ભગવાન નહીં, એને ત્યાં જેવા ત્યાગી સંતોને ભક્તો છે એવા કોઈ ભક્તો નહીં. આવી ઉજળી પરંપરાના આપણે બધાય છીએ. એ ભક્તોએ દેવતા ધોતિયામાં લીધા, એ કેવા વર્તમાન સારધાર પાડતા હશે, કેટલા આમ ધર્મ નિયમમાં સારધાર હશે. હવે આપણે જો ધર્મ નિયમમાં ગાફલ હોઈએ તો એ બધા આગળ કરીને ગયા એને કેવું થતું હશે આપણને જોવે ત્યારે, કે આ બધા ખરા ખુરશીઓએ બેહી ગયા છે, ખરા બધા સોફે બેઠા બેઠા ઘેર બેઠા ટીવી ચાલુ કરીને કથા સાંભળે છે, ખરે ખરા બધા ડાઇનિંગ ટેબલ પર જમતા જમતા જોવો તો ખરા. એ કે બાપા અમે તમને આટલી સુવિધાઓ કરી આપી, અમારા જેટલું તમારે તો કાંઈ સહન ના કરવું પડ્યું, તો ભલા થઈ તમે વ્યાસપીઠે બેઠેલા, ખુરશીઓએ બેઠેલા, સોફાએ બેઠેલા, ડાઇનિંગ ટેબલ પર બેઠેલા, હુતા હુતા સાંભળવાવાળા, આ તમે બધા આટલી તો દયા કરજો બાપા, જેટલું તમને યાદ રહે એટલું તો પાડજો, એમાં તો ગાફલ ના રહેતા. તમને યાદ આવે કે આ પાડવાનું છે ત્યારે તો આમ સાવધાન થઈ જજો ભગત. બર્થડેના દિવસે આપણને યાદ આવે કે હવે આ નથી, આ ખાવા જેવું નથી, જોવા જેવું નથી, સાંભળવા જેવું, ત્યાં તો સ્ટોપ થઈ જઈએ, કોઈની મોહબતમાં ના લેવાઈએ. ખોટું લાગવું હોય લાગે, સંબંધીને લાગે, મિત્રને લાગે, જેને લાગે એને સંબંધ આચો. આમ અભાવ આવવાવાળાને તો બધેથી આવે. આજે મને આપણા એક યુવાન ભક્ત કે સ્વામી એક ભાઈ અહીં આવ્યા હતા, એને કે અભાવ આવી ગયો મંદિરનો. શું અભાવ આવ્યો ભાઈ? બસ એ આવ્યા, ઘનશ્યામ મહારાજને પેન્ટ શર્ટ પહેરે, ટી શર્ટ ને પેન્ટ પહેરેલું જોયું. નાઇટના ડ્રેસમાં મહારાજ પોઢવા જાય ને ત્યારે ટી શર્ટ પહેરાવ્યું હશે સંતોએ અને પેન્ટ પહેરાવ્યું. એ ભાઈ કે ગઈકાલ ભેગા થયા અને કીધું કે શું તમારે લોયાધામમાં આવે, કેમ ભગવાનને ટી શર્ટ ને પેન્ટ પહેરાવી દીધું હતું તમારે ત્યાં, કે તમે બધા જુવાન ભેગા થયા છે એટલે ભગવાનને આવું ટી શર્ટ ને પેન્ટ હોય? ભગવાન તો અષ્ટભુત ચતુર્ભુતના, એને એનું સુખ ક્યારે આવે, એના તો એના વાગા સ્પેશિયલ હોય, એને ટી શર્ટ ને પેન્ટ ના હોય. લો એને ભગવાનના દર્શન કરીને અભાવ આવ્યો. હવે આ જીવનું કલ્યાણ કેદી થાય ખબર નહીં. એને ભગવાન આવે, એને ભગવાનને હાડી પહેરેલા જોયા હોય તો શું થાય મને કહો તો. એને ટી શર્ટ ને પેન્ટ પહેર્યું, એક વાર ભૂલથી કઈ રાતે શયનના દર્શનમાં આવી ગયા હતા. હવે એને તો કોઈ નથી સાધુનો અભાવ નથી આનો, ભગવાનનો જ સીધો આવ્યો કે ભગવાને આ પહેર્યું અને આવું પહેરાવા વાળા. હવે એને જો હાડી પહેરેલા ભગવાનને જોયા હોય, ગોપી બની ગયા ગીરધારી, તો શું કહે? માનસ જીવ પોતાની બુદ્ધિથી બધું નક્કી કરે, કલ્યાણનો રસ્તો પણ પોતાની બુદ્ધિથી નક્કી કરે. ઓલા ભગતે કીધું પણ એ તો ભગવાન છે, ભગવાનને રાજી કરવા હરિભક્તો આપે તો સંતો પહેરાવે. તો કે સંતમાં ભગવાન હોય કે નહીં?
તો કહેવાય તો કે હું એવું કહું કે મારો ભાવ છે સંતો પેન્ટ શર્ટ પહેરે તો પહેરશે. હવે બોલો એની બુદ્ધિ કેવી તાર્કિક, એને કેદી ભગવાન ઓળખાય. એને એવો તર્ક કર્યો કે હું એવું જાણું છું કે સંતમાં ભગવાન હોય, અષ્ટ પ્રકારની પ્રતિમામાં જેમ ભગવાન છે એમ સંતમાં પણ ભગવાન છે, તો મારો ભાવ એવો હોય કે સંત મને આમાં દર્શન આપે તો આપે. આવી તર્ક બુદ્ધિ બોલો એની, આવી તર્ક બુદ્ધિ વાળાને ભગવાન કે ભગવાનના સંત ઓળખાતા નથી. ના ઓળખાય, ક્યારે ઓળખાય? શા માટે ભગવાનને એ સંતોએ સ્પાઈડરમેનના કપડાં પહેરાયા હોય? ક્યારે? કોના માટે? સંતોને સુખ આવે છે એમાં? સંતોને તેમાં સુખ આવે જ નહીં, કારણ કે સંતોનો આખો સબ્જેક્ટ જુદો છે. પણ આપણે ત્યાં આવતા નાના છોકરા એ ઘનશ્યામ મહારાજનો ફોટો રાખે, એને ઘનશ્યામ મહારાજના દર્શન કરે, એ બાને એને સુખ થાય. હવે મોટાનો અભિપ્રાય, સંતનો અભિપ્રાય, કોઈ ભગવાનના મોટા ભક્તોનો અભિપ્રાય એની ખબર હોય નહીં, અને જીવ સીધો આવો અભાવ લઈને ક્યાંનો ક્યાં પૂગે બોલો. આવું થાય, અનંત જન્મોના બધાય પાપ ઉદય થયા હોય ને ત્યારે આવો વિચાર આવે, એવું થાય. ભગવાનમાંથી અભાવ ગોત્યો. અત્યારના જેવા પૂર્વે ક્યારેય આવી રીત સાંભળી ન હતી, પરંતુ અત્યારના જેવા ભક્તો પૂર્વે ક્યારેય થયા નથી. આ ભક્તોને જોઈને તો પાપી માણસને ભાલો વાગ્યો હોય ને એવું દુઃખ થાય, તેનું કારણ તો પ્રગટ શ્રીહરિ જ છે. આવા ભક્તોને જોઈએ ને તો પાપી મનુષ્યને ભાલો વાગે એવું દુઃખ થાય, કારણ કે એનું કારણ પણ ભગવાન શ્રીહરિ સ્વયં છે. ભગવાન સ્વામિનારાયણનો ધર્મ નિયમ પાડતો થાય એટલે ભાલો વાગે. ધુવા ગામની અંદર લુવાર ઠાકુરદાસને એની સ્ત્રી ધનુબાઈ હતા, બહુ સારા હરિભગત હતા, મહારાજને વિશે બહુ સ્નેહવાળા હતા. એમણે વિચાર કરીને સાંખ્યયોગ નિયમ રાખ્યા હતા, પતિ પત્ની બે સાંખ્યયોગ વર્તમાન પાડતા, સંસારમાં રહેવા છતાં સાધુની જેમ રહેતા, એકબીજાનું વસ્ત્ર અડી જાય તો પણ ઉપવાસ કરે. બોલો આવા હરિભક્તો ક્યાં પૂર્વે પરોક્ષમાં હતા? મળ્યા જ નથી. એકાબીજાનું વસ્ત્ર અડે તો ઉપવાસ કરે, ઘરમાં રહે કઠણમાં કઠણ. આવા તો ભગવાન સ્વામિનારાયણ વખતે હજારો પરિવાર હતા, કારણ કે શ્રીજી મહારાજને વહાલામાં વહાલું વ્રત જ બ્રહ્મચર્ય વ્રત છે, સૌથી વહાલું, સૌથી વિશેષ પ્રિય, જેના પ્રતિપાદન માટે ભગવાન સ્વામિના પૃથ્વી પર પ્રગટ થયા એવું વ્રત. આ સ્વામિનારાયણ સંપ્રદાયની સૌથી મોટી શુદ્ધિ કઈ? સ્ત્રી અને પુરુષની મર્યાદા, સૌથી મોટી શુદ્ધિ જે જગતમાં ક્યાંય ના મળે. એટલે તો ઓછામાં ઓછો બગાડ, આપણે ત્યાં જે બગાડ જેવું લાગે છે ને સત્સંગમાં, એ તો ઓછામાં ઓછો છે. બહાર તો એ સહજ છે, જે આપણે ત્યાં થોડું બગડેલું દેખાય ને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ક્યાંક, એ બહાર તો હાવ સહજ છે. બહાર તો કાંઈ છે જ નહીં, આપણા આવા સત્સંગમાં તો કાંઈ ના મળે. અત્યારે ભગવાનના મોટા સત્પુરુષોની કૃપાને દયા છે કે એકદમ જડબે સલાખ હોય, પરંતુ કોઈક જગ્યાએ ક્યાંક ખૂણામાં સત્સંગનો આટલો મોટો સમુદાય ત્યાં હોય દેખાય તોય પણ બહાર તો એ બધું હાવ સહજ છે. પણ ભગવાન સ્વામિનારાયણ વખતે કેવા લોકો પાડવાવાળા, એકબીજાનું વસ્ત્ર અડી જાય તો પણ ઉપવાસ કરે, એમ કરતાં કોઈક વાર અજાને એકબીજા સાથે બોલાઈ જવાય તો પણ ઉપવાસ કરે, ઘરમાં જ સાંખ્યોગી બે, એકાબીજા જોડે બોલવાનું નહીં. આ તો બહુ અઘરું નથી લાગતું દાદા? અઘરું લાગે ને? ઘેર જાવ ત્યારે બોલવાનું જ નહીં આવે, દોઢ મહિનો જાવ ત્યારે ના બોલતા. અને સ્ત્રી ઘરમાં હોય, અને સ્ત્રી ઘરમાં હોય ત્યારે પુરુષ બહાર બેસે. સ્ત્રી ઘરમાં હોય તો પુરુષ ક્યાં બેસે? બહાર બેસે. અને પુરુષ ઘરમાં હોય તો સ્ત્રી બહાર બેસે. કેટલું અઘરું છે મહારાજ, આવાના શાસ્ત્રમાં વાતો લખાય. આ કઈ કોઈ આમ બસ લખવા બેઠા ને લખી નથી નાખી, આ બધી જ ઘટનાઓ ઘટેલી છે. આ બધા જ આવા પૃથ્વી પર આવા મુક્તાત્માઓ આવેલા હતા. આ કઈ કોઈ સ્ટોરી નથી કે આમ લખાઈ ગઈ લખી નાખી, આ વાસ્તવિકતા છે. એ પ્રમાણે તેઓ વ્રત પાડતા અને મહારાજનું ધ્યાન ભજન કરતા, એવું વૃત્તાંત જોઈને સર્વે સત્સંગી રાજી થતા. પણ અહીંયા અહીંયા આગળ લખ્યું ને આધારણ છે, પાપી માણસોને ભાલો વાગ્યો હોય ને એવું દુઃખ થાય. આપણે કુસંગીને ઘેર જઈએ અને એના ઘરનું ના ખાઈએ એટલે એને કેવું થાય? ભાલો વાગ્યો એવું દુઃખ થાય. તો થવા દેવાનું, નો પ્રોબ્લેમ, થવા દેવાનું, શું કરો? એના ઘરનું પાણી ના પીઓ શું કરો?
ગોવા ભગત હતા, હરિજન હતા, નાગર બ્રાહ્મણે કઢી દીધી, તમારી કઢી મને ના ખપે. એટલે તું જાતનો હરિજન ને અમે જાતના બ્રાહ્મણ, તને કેમ કઢી ના ખપે? તમારી કઢીમ લસણ નીકળ્યું હોય એટલે ના ફાવે, ના હોય. આપણને આપણા મહારાજનો કેપ તો જોઈએ. આપણે આપણો કેપ રાખીએ અને એમાં કદાચ કોઈને અભાવ આવે, ભલે આવે, એમાં કદાચ કોઈનો સંબંધ બગડે, ભલે બગડતો, પણ મહારાજારાનો સંબંધ આપણે નહીં બગડવા દેવો. આવી દ્રઢતા રાખવી. બધાય હારેનો સંબંધ બગડે તો ચાલે, સાંભળ્યું બર્થડે વાળા ભાઈ? બધા હારેનો સંબંધ બગડે તો હાલે, પણ મહારાજ હારેનો સંબંધ બગડવા દેવો નથી. મહારાજનો યોગ મળ્યો છે અને મોટા પુરુષનો યોગ મળ્યો છે, એ યોગની અંદર કોઈ જગ્યાએ ડાઘ દેખાય એવું રહેવા દેવું નથી. બીજે બધે ડાઘ પડે તો એ તો ડાઘ પડેલા જ છે, ત્યાં ગમે એટલું ચોખ્ખું કરીએ તો એ બધું ડાઘાવાળું જ છે, એમાં શું સુધારવાનું છે? એમાં સુધર્યું છે કોનું? માટે કુસંગીઓ બધા બોલવા લાગ્યા, કુહાડાને જેમ વાગે ને હૃદયમાં, એટલે જોજો ભાઈઓ, આ તો ત્યાગી થઈ બેઠા છે, એમ જો વર્તવું હતું તો સંસાર માંડ્યો શું કરવા? આ મેના મારવાવાળા આવું મારે ને તો ભાઈ લગ્ન જ શું કરવા કર્યા હતા? આવું જ રહેવું હતું તો સંસાર શું કરવા માંડ્યો તો? અને આપણે જો સત્સંગી થઈએ તો આની પેઠે ખુવાર મરી જઈએ, માટે આપણે તો સંસાર ચલાવ્યો છે એમાં પડ્યા રહેવું ઠીક છે સ્વામી, એના નહીં થવાનું ભાઈ. આવા મેના મારે એ બેઠા હોય ને ત્યારે એને સંભળાવવા માટે, ત્યારે એ માણસો બોલે પણ તેને ન ગણકારીને ઠાકુરદાસ અને એની સ્ત્રી પોતાના નિયમ બરાબર પાડે, બધાની લાજ છોડે ને એ જ ભગવાનની મોજમાં રહી શકે. આની લાજ લાગે, નાની લાજ લાગે, નાની લાજ લાગે, એ કોઈ ભગવાનની મોજમાં ના રહી શકે. જેને ભગવાનની મોજમાં રહેવું હોય, જે ભગવાનની ખોજમાં નીકળેલો હોય, એને લોક લાજ બધી છોડી દેવી પડે તો જ ભગવાન સુધી પહોંચાય. ત્યારે શ્રીજી મહારાજ મૂળજી બ્રહ્મચારીને લઈને એને દર્શન દેવા પધાર્યા. આવું કરતા હતા એટલે મહારાજ એને દર્શન દેવા પધાર્યા. પણ એમ કીધું હોત કે આ કુસંગીઓ બધા આવું કહે છે, હાલો આવે છોડો બધું, તો મારા દર્શન દેવા આવ્યા હોત નહીં. એટલે લોક લાજ બધી મૂકવી પડે. આ વખતે સર્વ કારણોનું પણ કારણ એવા શ્રીહરિ આવ્યા છે. મનુષ્યના વર્તન ઉપરથી બધું દેખાય આવે છે, વર્તન વિના દેખાય નહીં. જેના જીવમાં ધર્માંશ હોય તેને દેખ્યામાં આવે છે. જેના હૃદયમાં સત્ય અસત્યનો વિવેક હોય, સત્યમાં જ જેને દ્રઢ ટેક હોય, જેના હૃદયમાં લેશ માત્ર અધર્મ ન હોય, આવા લોકો જ પ્રગટ ભક્તોનો અત્યંત સત્કાર કરે અને આદર ભાવ રાખે છે. જે લોકો ધર્મવાળા હોય એ બધાને ગમે. તમે જોજો ઘણા લોકો એવા હોય કે એનાથી ધર્મ ઓછો પડતો હોય, પણ આમ ધાર્મિક હોય તો બીજા કોઈ પાડતા હોય ને તો પાડે જોઈને કેવા થાય? રાજી થાય, બહુ સારું કરે છે. તમે બધા ધર્મ પાડવાની અંદર એકદમ દ્રઢતાવાળા છો, ધર્મ પાળવો જ છે એ રસ્તે હાલો છો, તો અમે તમારું કંઈ પણ રાંધેલું નથી જમતા, તમારું કંઈ પણ તૈયાર આપેલું નથી જમતા, તો તમે રાજી થાવ છો ને કે સંતો બહુ સારું પાડે છે, બહુ સારું કરે છે, કંઈ વાંધો નહીં. પણ સત્સંગના સમાજ ઘણો કેવો છે કે જે આપણે એવું પાડીએ છે તો એને આપણો અભાવ આવે છે કે આ સાધુ વળી કેવા, કંઈ ખાય નહીં, કંઈ આપણું એ ના કરે તો આ કેવા, આપણી જોડે બોલે નહીં, આપણને કંઈ સમજાવે નહીં, અમારા ઘરવાળાને કંઈ સમજાવે નહીં. એટલે આપણને, એટલે બહેનોને એમ થાય કે આપણને કંઈક સમજાવે નહીં તો આ કેવા, આપણું કંઈ ખાય જ નહીં આપણું, આપણા હાથનું તો આવું કેવું, આપણને એવા કેવા ગણે તો આપણને દૂરને દૂર રાખે. બોલો, કારણ કે એ મોઢામાં મૂકતા હોય, કેટલાકને મોઢામાં આપતા હોય, એવું એને 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 સુખ લીધું હોય. હવે તમે કોક આખું મૂકી દો તો એને તો સુખ જ ક્યારે આવે? એને એવું જોયું હોય એટલે ઓલું ના આવે એને સુખ. પણ જેને ધર્મની દ્રઢતા છે એ બધાય રાજી થાય. એટલે આપણે પણ, તમે જ્યારે ધર્મ પાડો ને ત્યાં જે ધાર્મિક જગતમાં થોડુંક માનતા હોય ને એ લોકો રાજી જ થાય કે આ બહુ પાકા ભક્ત છે, આ લોકો નથી ખાતા, આ લોકો આ નથી પીતા, આ લોકો નથી જોતા, આ નથી સાંભળતા, એ રાજી થાય. અને અધર્મવાળા મેના મારે ને એ કદાચ બે સંબંધ તૂટે તો સારું, આપણે ઉપાધિ મટી, એના દર્શન દુઃખ દે ન થાય ન કીજીએ, આપણે એનાથી દૂર રહીએ એટલે હારા. શું ખોટું, ભગતને ઘેર જવાય જ નહીં, આ જવાય જ નહીં ભાઈ, આવતા જ નહીં, તમારા ઘેર આવીને તમે કરશો શું? ઘણા ભગતો એવા છે એને ઘેર એના સંબંધો કોઈથી જતા જ નહીં હોય. બોલો,
એવા પરિવારો મેં જોયા છે કે એને ઘેર કોઈ દિવસ મેં સાંભળ્યું નથી કે મારા હાડા આવ્યા મારા બન, કોઈ દિવસ સાંભળ્યું નથી. હું આશ્ચર્યમાં પડી જાઉં કે આને ઘેર કોઈ આવતું જ નહીં હોય, પણ ખબર પડી જાય કે આના ઘરમાં કોઈ આવી હકે અને ટકી હકે એવું છે. એનો તાપ જ એટલો છે, ભજનનો તાપ એટલો હોય, એનો બધો તાપ એટલો હોય ને, બધો ધર્મ નિયમનો તાપ એટલો હોય. તો બીજો આડો ઓળો ને ફરકે જ નહીં, શું કરવા આવે, મરવા આવે ને આવે તો હવાર સાંજ કથા ચાલુ કરી દે. એક ભગત અમને આવ્યા, મને કે સ્વામી મારો હાડો આવીને ગયો ને 6 મહિના, હવાર સાંજ હું કથા જ ચાલુ કરી દઉં. હવારના હવાર 7 વાગ્યાથી કથા ચાલુ કરું, સાંજના 6 વાગ્યા સુધી. એ નવરો હતો એટલે કથા જ ચાલુ કરી દઉં. તે એને જૈનમાં જૈનની અંદર એ તો જૈનમાંય માનતો નહોતો, પણ આ કથા ચાલુ કરીને 6 મહિનામાં સત્સંગી થઈ ગયો. કે મેં કહું સારું પ્રોડક્શન કર્યું ફેક્ટરીમાં, આવું કરે તો વાંધો નહીં, પણ હોલો આવે આપણે ત્યાં ને આપણું રો મટીરિયલ બધું બાળી નાખે ને એનું મૂકતો જાય તો પ્રોબ્લેમ. આપણું એમાં જાય ત્યાં સુધી વાંધો નહીં, ભાઈ એનું મૂકતો જાય એની શરમે ધર્મ. એવું નહીં, શરમ ધર્મમાં ભગવાન ભજવામાં તો શરમ ધર્મ હાલે જ નહીં, ત્યાં ઢીલાશ કાંઈ નહીં. અહીં આગળ ભાઈ આ રીતે છે, તમે રો મોજ કરો, પણ અમારે આ રીતની સિસ્ટમ છે, એ સિસ્ટમની અંદર રહે, કંઈ વાંધો ના આવે. આપણા ભગત છે એક, તેના સંબંધી એક આવ્યા બીડી પીવાની ટેવ, તો કે આ બીડી તમારા મારા ઘરમાં પીવાય નહીં. તો બીડી છૂટી ગઈ ઓલા ભાઈને, છૂટી જ જાય. આપણે સત્સંગી તરીકે એટલો કેપ તો રાખવો જ પડે. આપણે ઘેર કોઈ આવે ડુંગળી લસણ ખાતા હોય ગમે તે હોય, આપણે કહીએ ભાઈ અમારા ઘરમાં નહીં રંધાય, અમે સ્વામિનારાયણ છીએ, અમારા ઘરની અંદર ડુંગળી લસણ ના હોય, તમારે ખાવું હોય બહાર જઈને ખાવું. સંબંધી છે તમારા, એને રાખો ન રાખો એમ નહીં, તમારા સંબંધ છે, ગ્રહસ્થ આશ્રમમાં છો, બધું કરો. પણ એ એમ કે તમારા ચૂલા પર આવે મને આ ઢેબરું કરવા દો લસણ, ભાઈ એ ના થાય. બહાર ઘણી હોટલો છે તમારે જેવા માટે, ન્યા આગળ જાઓ, કાગડાઓ માટે ઘણો બધો કાગવાસ નાખેલો છે બહાર, ન્યા જવું પડે. આ તો હંસ છે અહીં તો બધા, એમ કહેવું પડે. આપણે કલ્યાણના માર્ગે ચાલ્યા છે, રાખવો પડે, હાવ મોહબતમાં ના જવાય. જેના હૃદયમાં સત્ય સત્યનો વિવેક હોય એ આવી રીતે વર્તે. શ્રીહરિને ધર્મ અતિ પ્રિય છે, ધર્મ પ્રિય લોકોને માટે તો શ્રીહરિનો અવતાર થયો છે. શ્રીહરિ અધર્મને માટે તો તીખા કુહાડા જેવા છે. એટલે સ્વામિનારાયણના સાધુ પણ કેવા લાગે, આવી વાતો સાંભળે અને બહારના હોટલનું બધું જ ખાતો હોય તો એને શું થાય, ફરી આવે કોઈ દી? એક ભગત અહીં આવ્યા હતા હમણાં, એક આપણા હરિભગતના સંબંધી થાય, એ કે સ્વામી એ કે એટલી કઠણ કથા પડે છે, એટલી કઠણ કથા પડે છે એની, અને એમાં કે તમારી કથા તો વધારે કઠણ પડે છે ને. વાત સાચી છે, તીખા કુહાડા જેવા લાગે મહારાજ, જેને આ કરવું આ ના કરવું હોય ને, તે કુહાડાને દેખીને અધર્મી લોકો તો દૂર જ રહે છે, અધર્મી પાસે આવે જ નહીં. અને શ્રીહરિના પ્રતાપથી સહેજે જ અન્યાયનો વિનાશ થાય છે. શ્રીહરિએ વર્તનનું સદાચારનું એક ચક્ર કર્યું છે, તે ચક્ર ધર્મવાળાની સેવા સંભાળ રાખે છે, ધર્મવાળાને ક્યારેય ત્રાસ આપતું નથી, તેમજ શરણાગતને બધું જ અપાવે છે. ધર્મ પાળવાથી નિયમ પાળવાથી કોઈ દુઃખી નથી થયો. ડુંગળી લસણનું ઘણી વખત દ્રષ્ટાંત, બે ગરાસિયા તે ગયા સંબંધીને ઘેર, પછી સંબંધીને ઘેર તો ગરાસિયામાં તો હું રોટલો ડુંગળી લસણ એ ડુંગળીનું શાક હોય, એ ગરીબી તે પહેલાં તો કસ્તુરી જ કહેવાતી ગરીબોની, પછી બધાએ ખાવા મળે મોંઘી કરી દીધી, ગરીબોમાંથી જતી રહી તવંગોરણ ઘેર આવી ગઈ. તો ઓલા ડુંગળીનું શાક અને રોટલો કર્યો, એટલે એક કુસંગી ને એક સત્સંગી, એટલે કુસંગી તો ચાલુ કરી દીધું અને ઓલો સત્સંગી તો આમ જોઈને બેઠો રહ્યો, એને તો ગંધ આવી ગઈ ભાઈ આ શાક ડુંગળીનું. જય સ્વામિનારાયણ કે મને મારો રોટલો જુદો આપી દો અને મને છાશ આપી દો. અરે હોય કે અમારે ઘેર મહેમાન થયા ને તમને રોટલો છાશ થોડું જમાડે, નહીં નહીં મારે હાલશે, આપી દો મારે હાલશે. ના ના એવું ના હોય, બેહો થોડી વાર, બાજુને ઘેર ગયા ભાઈ થોડું ઉછીનું કંઈ ઘી ગોળ મળશે, અમારે થશે આ વખતે આ દઈ દઈશું. હા કે લો વાટકો ભરીને ઘી ને ગોળ લઈ આવ્યા, ઘી ગોળ લાવીને ઓલા ભગતને દીધા, ભગત ઘી ગોળને રોટલો જમ્યા, છાશ પીધી, ખાટલે બેઠા. પછી ઓલો કુસંગી ને ઓલો સત્સંગી, ઓલો કુસંગી કે અલા તમારા સ્વામિનારાયણ બહુ મોટા ભગવાન તમે બધા કહો છો, વાત સાચી? ઓલા કે સર્વોપરી ભગવાન છે અમારા. એમ તો તમારા સ્વામિનારાયણ શું પરચા પૂરે? અરે પરચા તો એના ભગત પૂરે, કે સ્વામિનારાયણની ક્યાં વાત કરે છે, એના ભગત પરચા પૂરે. તે પરચો લે એક બે પૂરને કે તું ભગત છો તો પૂરાઈ ગયો કે?
પૂરાઈ ગયો પરચો. શું પૂરચો? આ કે તે ગંધાતું ડુંગરું ખાધું, આ તે ડુંગરાવાળું તારું મોઢું બે ત્રણ દી સુધી ગંધાય, પેટમાં જાય તોય ગંધાય, મોઢાય ગંધાય, બધુંય ગંધાય. અને આ બાપાએ શું ખાધું કે તો ઘી ગોળને રોટલો. બસ આ જ સ્વામીનો પરચો કે ઘી મોગું કે ડુંગરી મોગી. મોગું શું? ઘી ગોળને રોટલો મોંઘો થાય કે ડુંગરીનું શાકને રોટલો મોંઘો થાય? આ જ સ્વામીનો પરચો લે. વર્તન વાતો કરે જે ભગવાનને રાખે છે, ભગવાન એની લાજ રાખે છે બધી જ રીતે. બાબા પર વાંક્યાના, બાબા પર વાંક્યાના મોકા ખાચર હતા ને એના ભાયા તો એની ઉપર આક્ષેપ નાખેલો, જમીન લઈ લે છે, આ અમારી જમીન દબાવે છે એવો. અને લાંક સાહેબ એ જમાનામાં અંગ્રેજ ઓફિસર, એની પાસે એ લોકોએ ફરિયાદ કરી અને જઈને કીધું ભાવનગર જઈને લાંક સાહેબને કે અમારી જમીન આ દબાવે છે મોકા ખાચર, એની હામી વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી. એટલે લાંક સાહેબ કે મારે જવું પડે ત્યાં જોવા માટે વાંક્યા, પણ પહેલાં અહીં બોલાવું એને. એટલે એક ચિઠ્ઠી ફાડી અને મોકલી મોકા ખાચરને કે તમે અહીં આવો ભાવનગર, તમારા ભાઈ તો કેસ નોંધાવ્યો છે. ગયા લાંક સાહેબને કે બોલો સાહેબ, તો કે તમે જમીનો દબાવશો તમારા ભાયાતોની? એટલે આ કે સાહેબ જો તમે આવો મારે ગામ, તમારી જાતે માપી લો અને માપી મને સજા કરવા પાત્ર હું હોઉં તો મને કરજો, હું તો સ્વામીનો ભગત છું. ઓલાને કોઈને તિલક ચાંદલો કંઠી કાંઈ નહીં, આ તિલક ચાંદલાવાળો ભગત. લાંક સાહેબ કે આપણે કાલ સવારે 4 વાગે નીકળીએ. 4 વાગે સવારે બધાય નીકળ્યા, પેલા ભાયા તો લાંક સાહેબ ને આ બાબા પર વાંક્યા જવા. રસ્તાની અંદર એક ઊંડો બુડાયેલો કૂવો આવ્યો અને મોકા ખાચરને એવો નિયમ હતો કે રોજની 500 માળા કરવી અને 25 માળા કર્યા વિના વચમાં ગમે એવું કામ આવે તો એ નહીં બોલવાનું. 1 થી 25 માળા કરે, કોઈ કામ આવે તો 25 માળા પછી બોલવાનું, ફરીથી પાછા 25 થી 50 કરે ત્યાં સુધી કાંઈ નહીં બોલવાનું. આવો નિયમ. ઓલા ઘોડા હોતા, ઓલો બુડાઈ ગયેલો જે કૂવો હતો ને એમાં ઘોડા હોતા અંદર પડ્યા મોકા ખાચર, પણ ઘોડાની ઉપર જ આમ બેઠા રહેલા. પેલો ઘોડો હન્યો પણ અંધારો હતું, સવાર 4 વાગે નીકળેલા. એટલે ભગત તો કાંઈ નહીં, સોમેન માળા કરે. લાંક સાહેબને ખબર પડી કે ભગત અંદર પડી ગયા છે કૂવામાં. પોતાના માણસો લઈને પાછા આવ્યા, ઘોડા હોતા બહાર કાઢ્યા, હેઠા ઉતર્યા, હેઠા ઉતાર્યા. વાગ્યું નથી ને તમને? તમને કંઈ વાગ્યું? માળા જ કર્યા તો 25 માળા થઈને પછી ક્યાં સાહેબ? સાહેબ થોડુંક પડ્યો તો એટલે થોડોક માર વાગ્યો છે, થોડો મૂઢ માર, ચિંતા ના કરો આપણે પહોંચી જઈશું. હાલો સાહેબ. લાંક સાહેબ કે પણ તેમને મેં પહેલા 5 વખત પૂછ્યું, તમે બોલ્યા કેમ નહીં? ત્યારે ઓલા કે મારે આવો નિયમ છે કે 25 માળા કર્યા વિના હું કોઈ સાથે વાત કરતો નથી, મારે રોજ 500 માળા નિયમ. લાંક સાહેબે બુદ્ધિથી વિચાર્યું, આવો માણસ કોઈની જમીન ના દબાવે, આ કોઈની જમીન ના દબાવે, વર્તન વાતો કરે. શ્રીજી મહારાજે આપેલું વર્તન જ વાતો કરે. અને લાંક સાહેબ ગયા તો ખરા, જમીનની માપણી કરી, ખબર જ હતી કે આ તો સીધો જ માણસ છે. એના ભાઈ તો કે ભાઈ તમારું તો કાંઈ દબાવ્યું નથી આને, અને તમે લોકોએ ખોટી ફરિયાદ કરી એટલે 50-50 રૂપિયા તમને દંડ, ને આજ પછી જો આવી ખોટી ફરિયાદ કરી તો બધાને જેલમાં નાખી દઈશ. 50-50 રૂપિયા દંડ કરીને લાંક સાહેબ ગયા અને આ ભગત હતા એને મોટો પુરસ્કાર આપ્યો, મોકા ખાચરને બિરદાવ્યા. માટે ભગવાનની આજ્ઞા પાડે છે, એની ભગવાન રક્ષા કરે છે. સામાન્ય રૂપમાં કોઈને દેખાતું નથી, વર્તનરૂપ સુદર્શન ચક્ર તે શરણાગત જીવત દેખે છે. જે લોકો અધર્મી છે તેનું તે ચક્ર અંદર પેસીને શિરચ્છેદ કરે છે, ભલેને તેઓ મોટા મોટા બુદ્ધિમાન ગણાતા હોય. શ્રીરીએ વર્તનરૂપ આજ્ઞાચક્રની કોઈ અલૌકિક રીત એવી પ્રગટાવી છે કે અધર્મના મૂળને કાપી નાખે છે. ધર્મપુત્ર શ્રીહરિનો એવો પ્રતાપ છે, તેમણે પ્રવર્તાયેલું આજ્ઞાચક્ર બહારથી દેખ્યામાં આવતું નથી. તે શ્રીહરિના આવા ગુણો તો અમાપ છે. શ્રીહરિમાં આવા અનંત ગુણો રહ્યા છે તે કહ્યા વગર દેખાતા નથી, તેમજ દેખ્યા વિના તે ગુણો સમજાતા નથી. શ્રીહરિના ગુણોને સમજાવવા માટે તો આ ગ્રંથ મેં મારી બુદ્ધિ પ્રમાણે કર્યો ને કહ્યો છે. આદારાન સ્વામી લખે છે, કદાચ 1000 ગરુડ ભેળા થાય તો પણ આકાશને જેમ માપી શકતા નથી, તેમ હું પણ શ્રીહરિના ગુણોને માપી શકતો નથી. આટલો મોટો ગ્રંથ લખવાવાળા મહાપુરુષ કેટલા નિર્માની છે, કેટલા નિર્માની છે કે હું ભગવાનને માપી શકતો નથી. જેમ આકાશ અપાર છે તેનો કોઈ પાર પામતું નથી, તેમ શ્રીહરિના ચરિત્રો તેનાથી પણ અપાર છે. કોઈ ગમે તેવા બુદ્ધિમાન કે વિદ્વાન ગમે તેટલા લખે, છતાં હરિચરિત્ર તો અપારના અપાર રહે છે. મારી બુદ્ધિ તો અજ્ઞાનના અંધારાથી ઘેરાયેલી છે, આધારાનંદ સ્વામી કહે છે. અને આપણે બધા શું કહીએ?
મારી બુદ્ધિ તો પ્રકાશવાળી છે, આવડા મોટા પુરુષ આટલો મોટો ગ્રંથ લખવાવાળા શું લખે છે? હરિ કૃપા સે કહત લવ લેસા, નિજ બુદ્ધિ હે અંધતમ જૈસા, અબ હરિજન કે કહત બાતા, જેહિ સુની હોત અતિ સુખ સાતા। મારી બુદ્ધિ તો અજ્ઞાનના અંધારાથી ઘેરાયેલી છે, છતાં હરિની કૃપાથી જ તેના ગુણોને લેસ માત્ર કહી રહ્યો છું। હવે લોયાના હરિભક્તોની વાતને કહું છું, જે સાંભળવાથી આપણને અત્યંત સુખને શાંતિ થશે। આપણને કોઈ કે તમારી બુદ્ધિ અંધારાથી ઘેરાયેલી છે તો આપણાથી સહન ના થાય, અને આવા મોટા પુરુષ સ્વયં સ્વીકારે કે મારી બુદ્ધિ તો અંધારાથી ઘેરાયેલી છે, બસ આપણામાં ના મોટામાં આટલો જ ફેર હોય છે। આપણે હોઈએ માં ટમટમિયા જેવા, એ વરી કોકે થોડી લાઇટ સેજ આપી હોય, એમાંથી ટમ 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 થતું હોય, સમજ્યા ને, એ પૂરી તો ના જ થતી હોય, એમ થોડી વાર બંધ થાય પાછી ચાલુ થાય, બંધ થાય ચાલુ થાય, તોય જીવને એમ કોઈ કહે ને ટમટમ્યું, અરે ટમટમ્યું છું, કેટલો પ્રકાશ પાથરું છું, એટલે ભાઈ કોકનો છે। અને આ પોતે સ્વીકારી લે કે મારી બુદ્ધિ તો આવી છે, બસ મહાપુરુષોને જીવમાં આટલો જ ફેર છે। લોયા ગામના બધા હરિભક્તો શ્રીહરિની પાસે આવ્યા, દાસભાવે હાથ જોડીને કહેવા લાગ્યા। હવે લોયાની લીલા પાછી શરૂ થઈ। પ્રભુ આજ આજે જ અમારી રસોઈ લો, કેમ જે ભક્તોને સુખ આપનાર આપ કાલે ચાલ્યા જાઓ તો, કારણ કે જવું તો ક્યાં મહારાજને, નાગડકા। એટલે લોયાના ભક્તોએ વિચારી લીધું કે આજે રાતે જ લાભ લઈ લો, નહીં તો આમનું ઠેકાણું નહીં, કાલ હવાર કહેશે આવે હાલો નાગડકા જવું તું, આ તો માંડ આપણે વિનંતી કરી એટલે રોકાય, એટલે રસોઈ આજે જ લઈ લો। શ્રીહરિ કહે સંતોન કહો રસોઈ તો એ લે, અમારે તો ડાયરેક્ટ થાળી પર બેહવાનું હોય, સંતો પણ અત્યારે જ જવાનું કહે છે। તેથી હરિભક્તો સંતોની પાસે ગયા અને પોતાની વાત સંભળાવી, ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું હાથીના પગલામાં બધાના પગલા આવી જાય, શ્રીહરિની જેવી મરજી હોય તે રીતે અમે સૌ પ્રેમથી કરીએ છીએ સંતોને। મહારાજ કે સંતોન જતું રહેવું છે અહીંથી નાગળકા। મુક્તાનંદ સ્વામી પાસે ગયા, સ્વામી તો બહુ ચતુર હતા, કોઈનું હૃદય નાદુ ભાઈ એવો જવાબ આપે, હાથીના પગલામાં બધાના પગલા આવી ગયા, મહારાજે કીધું કે રસોઈ લો તો ચોક્કસ રસોઈ લઈશું, પણ અમે મહારાજની મરજીને જાણીએ છીએ એટલે તમે કાચી રસોઈનું સીધું લાવો, કાચી રસોઈનું સીધું, કાચી રસોઈ એટલે રોટલાન શાક, એમાં મિષ્ટાન ના આવે, ફરસાની ના આવે, રોટલાન શાક અને છાશ એ કાચી રસોઈ, અમને પાકી રસોઈનો અભાવ છે। મુક્તાનંદ સ્વામી કે અમારી આ એક સનાતન રીત છે, અમારી ત્યાગીની આવી રીત છે, સાદું ખાવું, એ અમે વનના ફળફૂલ ખાઈને જ રહીએ, અત્યારે તો ગોળ કરી કાળ છે, એટલે અમે કાચી રસોઈ લેવાનો નિર્ણય કર્યો છે। પાકી રસોઈ બહુ જો ખાઈએ તો રસે કરીને શરીર પુષ્ટ થાય, ને શરીર પુષ્ટ થાય તો ઇન્દ્રિયો ઉન્મત્ત થાય, ને ઇન્દ્રિયો ઉન્મત્ત થાય તો અંતઃકરણ મન આદિક ઉન્મત્ત થાય, અને પછી ભગવાનનું ભજન કેમ થાય, માટે કાચી રસોઈ લઈએ છીએ આ કડી કાળમાં। શ્રીહરિ પરાને આગ્રહ કરીને જ્યારે કહે છે ત્યારે પાકી રસોઈ લઈએ છે। મુક્તાનંદ સ્વામી કે કોઈ સત્સંગમાં ગુણબુદ્ધિવાળો હોય અને પાકો સત્સંગી ન હોય એવું દેખાય ત્યારે પાકી રસોઈની શ્રીહરિ આજ્ઞા કરે છે, અને તમે તો પાકા હરિભક્તો છો, સંતોની રીતને જાણો છો, એટલે તમારે તો કેવી રસોઈ દેવાની, એટલે તમે પાકા છો બધાય તો તમારે આજથી સંતોને કેવી રસોઈ દેવાની, ગાજર, કાકડી, મૂળા, કોબીજ, એનું સલાડ કરીને, હે સંતો અમારી રસોઈ જમજો, થાળ સસ્તો થઈ જાય, $11 થાળ થઈ જાય, ગાજર, કાકડી, મૂળા, કોબીજ કેટલાનું આવે, $11 હોય તો એ 5 દી રસોઈ હાલે તમારી, બોલો હે સંતો તમે જો અમે પાકા અને તમે પણ પાકા, બે પાકા, પાકા સંતો, પાકા હરિભક્તો પાસેથી કાચી રસોઈ લેવું મુક્તાનંદ સ્વામી કહે છે। કાચો જો હરિભગત હોય તો એની રસોઈ પાકી કરવી પડે, કારણ કે એનું મન સાચવવું પડે, મેઇન વસ્તુ શું છે, એનું મન સાચવવું પડે, એને જો ન સાચવીએ તો ભાંગે। જો આપણા હરિભક્તોને કેવી સમજણ, શું રસોઈ કરીએ ભગત, તમને જે અનુકૂળ આવે, એને બહુ જમાડવાનો આગ્રહ હોય સંતોન કે આવું, તોય આપણા હરિભક્ત એવું કહે ને કે આ રસોઈ જ કરજો, તો એને એવો આગ્રહ ન હોય કે સ્વામી મને રસોઈ દે, એટલો જ આગ્રહ હોય તમે કરીને તમે જમી લો પણ આવી રસોઈ જમજો, એવો કદાચ આગ્રહ કરે। અને મોટે ભાગે ભક્તો એવું જ કે તમારે જે ઈચ્છા હોય એ કરજો, એવું જ કે તમારે જે ઈચ્છા પડે એ રસોઈ કરજો,
ત્યારે હરિભક્તો બધા ઉદાસ થઈને હરિન પાસે આવ્યા, કારણ કે મુક્તાનંદ સ્વામીએ પાછું એમને બિરુદ કેવું આપ્યું? પાકા હરિભગતનું. અને રસોઈ કેવી માંગી? કાચી. એટલે હરિભક્તોનો મૂળ ભાંગી ગયો કે કાચી રસોઈ તો વળી સંતોને જમાડાતી હશે. મુક્તાનંદ સ્વામી હવે પાકાની ડિગ્રી આપી છે એટલે પાકું તો થવું પડે, એટલે મહારાજ પાસે પાછા ગયા, ઉદાસ થઈને ગયા. શ્રીહરિ પહેલી વાર જ લોયા પધાર્યા હતા. શ્યામ સુંદરે મનમાં વિચાર્યું, પછી તે હરિભક્તોને રાજી રાખવા પોતે અમૃત ભર્યા વચન બોલ્યા, અમે કહીએ છીએ તો પણ સંતોને પાકી રસોઈ ભાવતી નથી, હવે તમને રાજી રાખવા હું કહું છું, તમને જે ગમે તે લઈ આવો, જાઓ તમને જે ગમે લાવો, બસ તમને રાજી રાખવા. ત્યારે હરિભક્તો રાજી થયા. હૃદયમાં અપાર પ્રેમ હતો, પુષ્કળ સુખડીને ગાંઠિયા તૈયાર કરીને લાવ્યા. શ્રીહરિ તેને જોઈને ઘણું રાજી થયા. મહારાજ રાજી થયા, પરીક્ષા લેતા હોય ઘણી વખત, કંઈ ગાજર કાકડી થોડા દઈ દેવાય, પરીક્ષા લેતા હોય. એટલે અમે નહીં, હા હું તો બરાબર જ કહું છું, આ તો મહારાજ પરીક્ષા લે, તમે એવું ના વિચારતા કે અમે એવું કહે જ પાકી રસોઈ. શ્રીહરિ તેને જોઈને ઘણું રાજી થયા. અમારે એક હરિભગત એમના નવા વર્ષે રસોઈ દીધી, આપણા યુવાન છે, બહુ પ્રેમી છે, રીંગણ પ્રેમી છે. મને કે નવા વર્ષે મહારાજને રીંગણ ધરાવાય, નવા વર્ષે અન્નકૂટ વખતે મહારાજને થાળ ધરાવાય, તો કે રીંગણની રસોઈ, રીંગણનું શાક કરવાની રસોઈ મારે દેવી છે. મેં કહ્યું આ તમારી રસોઈ, હાલો થાળ તમારો. પછી મેં કહ્યું બીજું શું બનાવવાનું? તો કે બીજું તો સારું કંઈક બનાવજો. મેં કહ્યું સારું. હવે નવા વર્ષે અમને કંઈ ટાઈમ હોય? કારણ કે અમારે સતત આખો દી ડ્યુટી હાલે, એટલે અમારે પાસે મિષ્ટાન તો તૈયાર હોય જ ભગવાનનું, અડદિયું મોહનથાળ કાંઈક તો હોય. એટલે પછી હાંજ પડે એમને પ્રસાદ દીધો, એટલે ઘેર લઈ ગયા. પછી આજ આવે, મેં કીધું કેમ બરાબર છો થાળ? સ્વામી શું કે તમે તો એકનું એક જ બનાવીને જમ્યા, બીજું તો કાંઈ જમ્યા જ નહીં, મિષ્ટાન તો કાંઈ નવું બનાવ્યું નહીં. મેં કીધું નવું શું, એ તો ભગવાનને ધરાવે ત્યારે નવું જ થઈ જાય. તો કે એ તો હતું એનું એ જ ધરાવ્યું તમે. મેં કહું હતું એનું એ જ, તો અમારે પાસે ટાઈમ, તમે આટલું બધી તો આઈટમ એ ધરાવી હતી બીજી. એટલે સંતો તો પાકી ધરાવે તો એ કાચી જ જમે. શ્રીહરિ તેને જોઈને ઘણું રાજી થયા. મહારાજ બહુ રાજી થયા કે વાહ, સંતો પ્રત્યે આને ભાવ કેટલો છે. સરસ ભોજન દેખીને વારંવાર એના વખાણ કર્યા. તે સિવાય ભાત રંધાવ્યો, બધા પુષ્કળ દૂધ લઈ આવ્યા, તેમાં સાકર મેળવી, તેને પ્રથમ શ્રીહરિ જમ્યા. આવું લોયાના પ્રેમી ભક્તોએ કાચી રસોઈ આપવાનું મુક્તાનંદ સ્વામીએ કીધું, એમને પાકા હરિભગત તરીકેની ડિગ્રી આપી, તોય પણ રસોઈ કેવી લાવ્યા? પાકી લઈને આવ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરણ સાગરના ચતુર્થપુરમાં લોયાના ભક્તોની વાત ઉપરથી સત્સંગનો મહિમા કયો, સૌ લોયામાં સુખડી વગેરે જમ્યા, એ નામે 51મો તરંગ સમાપ્ત થયો. મહારાજ આવ્યા અને લોયાના ભક્તોએ સૌ પ્રથમ વખત મહારાજ લોયામાં આવ્યા છે અને સુખડી જમાડી લોયાના ભક્તોએ, આવું અહીં ચરિત્ર પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જે